નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પાઠ જોઈશું. મધ્યાની હાટના ઉમરામાં એક ગણેશિયો ભરાવ એ ભેગા જ એના ખોખરા કમાડ ભટાક કરતા ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને ડૂબે કુબા ભેડું કરી દઉં. પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું. ગામના શંકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સડક કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે તાગીને નીચે તાપ કર્યો છે. મુદા માલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાડીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. નાના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર માર મારાથી નહીં જ વેઠાય. ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો શુભંગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો. ખીજડીએ ટેકરેનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ગામના પોસ્ટમાસ્ટરને ત્યાં આજે સાંજના સમયે છોકરો આવેલો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો. કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટમાસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હત ભાંગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્ટરે સારું દાન પુનઃ પણ કરી નાખ્યું. માધવજીના હાથેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃદ્ધ બાળકને સારી પેઠે વિતાવ્યું. અહીં જે ખીજડીઓ ટેકરો છે એનો ઉપયોગ નાના મૃદ્ધ બાળકોને દાટવા માટે થતો હતો, અને એવામાં પોસ્ટમાસ્ટર છે એની ઘરે છોકરાનો જન્મ થાય છે અને એની પુત્રીઓ વધારે છે અને છોકરો જન્મ્યો, છતાં પણ બધા એમ કહેવા માગે કે તે મૃત્યુ પામ્યો છે અને પોસ્ટમાસ્ટર છે એ પણ નિરાશ થાય છે કે મારી ઘરે છોકરો જન્મ્યો પરંતુ એ પણ મૃત્યુ પામેલો છે, એટલે તે નિરાશ થઈ જાય છે. અને માસ્ટર સારું દાન પૂર્ણ પણ કરી નાખ્યું. માવજીના હાથથી ઊંચામાં ઊંચા જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વિટાવવા માટે તે દુકાનેથી લઈ આવે છે. અને અધમણ મીઠાની ઘાસડી બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. પછી તે ખીજડીએ ટેકરે જાય છે. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માઘા કાપડિયાની દુકાને ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કંપાતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રના દફન માટે લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. હવે બાળકના દફન માટે ત્યાં જાય છે અને ત્યાં ચીપડાની વાડીમાં ભોજો છે તે
ત્યાં ઊભો હોય છે અને જાણે પોલીસથી ના માર મારથી તો પોતે બીવે છે અને પોસ્ટમાસ્ટર પોતાના પુત્રના દફન માટે ત્યાં જાય છે. બાળકના મૃતદેહ પર 7-8 પળમાં વિટાયેલ મહામૂલી વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવ્રત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ઘાસડા મોઢે આ ટેકરાના પેટામાં ડટાય છે, મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર, હાથ ફેરો જ કરવો. હવે ભોજાને જે અહીંયા રેશમી કાપડમાં મૃત બાળકોને દાટે છે એ કાપડ પોતાને નજરમાં આવી જાય છે અને કહે છે, પોતે વિચારે છે કે મારી સામે જ આટલા કાપડ અહીંયા આ મૃત બાળકોને દફનાવવા માટે અપનાય છે, એટલે પોતાના મગજમાં અવરો વિચાર આવે છે. હાથ ફેરો કરવો કે ના કરવો એના સરવારા બાદબાકી કરવાની ભોજાએ આદત નહોતી. નિર્મા રાજકુમાર જેવી દિગ્ધ વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક ઘાને બે કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું. રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોફો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કુબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડા ટેકરા ઉપર ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાઓ પરિણામે સિપ્તપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. ખત્રીસો મારીને ખાતર પાડવાનું હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્તોરા સરકાવી લે એમ ભોજાએ લુગડે વીટીલા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. પણ ઉંચકતા જ એને આશ્ચર્ય અનુભવ, હાડમાંસનો એ નાનકડો નિશ્ચેત લોચો સહેજ સળવળ્યો. કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થવા લાગી. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલા છોકરાઓને દાટવા આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નથી ને? પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનોય અવકાશ ક્યાં હતો? હાથમાં વધારે ને વધારે અહીંયા ભોજો છે એ જે મૃત બાળકને દાટી છે ત્યાં પોતે મૃત બાળકને દાટેલ રેશમી કાપડ જોઈ જાય છે અને તે પોતે રેશમી કાપડ લેવા જાય છે અને એટલું ધ્યાન રાખે છે કે એ જે મૃત બાળક છે એને કાંઈ થાય નહીં એમ પોતે ખોદે છે અને એની અંદરથી એ મૃત બાળક છે તે જીવતું નીકળે છે અને જે ભોજો છે એ ચમચમી ઉઠે છે કે આંસુ.